નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજકાલ બધા જ લોકોમાં એક નવા વાયરસની વચ્ચે ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે તે વાયરસ નહીં પરંતુ એક રોગ છે. ચાંદીપુરા વાયરસ કોઈ નવો વાયરસ નથી. વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો. વરસાદી ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતો રોગ છે. વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયમાંથી રેતમાંથીના કરડવાથી આ રોગ થાય છે. ચાલો હવે આપણે આના લક્ષણો જાણીશું. આ રોગ 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકોમાં જોવા મળે છે. વિસ્તારથી જોઈએ તો પ્રથમ દિવસે બાળકને હાઇબ્રિડ તાવ રહેતો હોય છે. 101 થી 103 ડિગ્રી સુધી તાવ રહેતો હોય છે. બીજા દિવસે બાળકને ખીચ આવવાની શક્યતા રહે છે અને ત્રીજા દિવસે બાળક કોમામાં જતો રહે તેવી સ્થિતિનું સર્જન થાય છે. આ 48 થી 72 કલાકમાં આ વાયરસ સીવી રીતે ફેલાય. ચાલો તો હવે આપણે વધુ વિગતો જાણીએ. સૌપ્રથમ તો આ રોગની ઓળખ કરવી જ ખૂબ જ મુશ્કેલ છે. આજથી 14 વર્ષ પહેલાં પણ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લીધે 17 લોકોનું મૃત્યુ થયું હતું. આ વાયરસ એન્સેફીલાઇટિસ નામના તાવ સેકન્ડ ફ્લાયને કારણે આવે છે. ગામડામાં લીપણની ધીરડમાં આ માખીઓ રહે છે, જેના કારણે જ્યાં આ માખીઓનો ઉપદ્રવ છે ત્યાં આ રોગની શક્યતા વધુ રહે. હવે આપણે તેના બચાવના ઉપાયો જાણીએ. ઘરની દિવાલો અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો અને તિરાડોને પૂરી દેવા છે. ઘરની દિવાલો અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂમવા રમવા દેવા નહીં. જો આ રોગના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે સરકારી દવાખાનામાં તે દર્દીને દાખલ કરો. તો રોગથી ગભરાવવાને બદલે તકેદારી રાખવી જરૂરી છે.